વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને તેમાં આપણે અંશ માપની ઘડિયાળ બનાવતા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં એક કાગળમાંથી ગોળ વર્તુળ કટિંગ કરીને રાખ્યું છે. જુઓ તો હવે આ ગોળ વર્તુળને હું અડધા ભાગમાં ઘડી વાળી લઈશ, એટલે કે એના બે સરખા ભાગ પાડી દઈશ. જુઓ, મેં આ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચી દીધું છે. તો હવે તમને કયો આકાર દેખાઈ રહ્યો છે? તમારી પાસે આવું સાધન છે? હા, તમારી પાસે આવું સાધન છે. શું છે એ સાધન? તમે એને અર્ધ વર્તુળ કહેતા હશો. જે આખું વર્તુળ હતું તેને અડધું વાળી દીધું એટલે શું બની ગયું? એ અર્ધ વર્તુળ. પરંતુ એને શું કહેવાય? કોણ માપક? ચાલો હજુ આ અર્ધ વર્તુળમાંથી પણ હું બે ગળી વાળીશ, એટલે કે એક ચતુર્થાંશ ભાગ વાળીશ. જુઓ, હજુ પણ એક ભાગ વાળીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આ કાગળને વાળી દીધું છે, તેને આપણે ખોલીશું તો આવી રેખાઓ દેખાશે. હવે આવી રેખાઓને આપણે માર્કરની મદદથી અથવા તો બોલપેનની મદદથી કે સ્કેચ પેનની મદદથી અંદર આ લીટીઓ દોરીને ઘટ્ટા રંગથી કલરફુલ કરી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વર્તુળમાં જે રેખા ઉપસી હતી એ રેખાઓને આપણે બ્લેક બોલપેનની મદદથી ડાર્ક રીતે દોરી લીધી છે અને એની ઉપર અંશ માપ દર્શાવ્યા છે. તો એ 0° દર્શાવ્યા છે, અહીં 45° દર્શાવ્યા છે, 90° માપ દર્શાવ્યા છે અને 180° માપ દર્શાવ્યા છે. એટલે કે તમારું જે અર્ધ વર્તુળ છે ને, તમે એકવાર એને જોજો. જુઓ, એને 0° લઈને 180° સુધીનું માપ આપ્યું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આ જ કાગળને આપણે બોર્ડ ઉપર શીખીએ. તો જુઓ વિદ્યાર્થી, તમારું અર્ધ વર્તુળ છે જેના પર 0° લઈને 180° માપ સુધીના અંકો દર્શાવેલા છે. આ તમારો અંશ માપનો સંકેત છે જેનો આકાર 0 જેવો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં અર્ધ વર્તુળ તમે જોતા હશો કે એની પર 0° માપથી લઈને 180° માપ સુધીનું માપ આપેલું હોય છે. તમારા કંપાસ પેટીમાંનું એક સાધન છે, તમારી કંપાસ પેટીમાં આવું સાધન હશે જેને તમે અર્ધ વર્તુળ કહેતા હશો, પણ એનું નામ છે કોણ માપક. એનું ખરેખર નામ છે કોણ માપક, એને આપણે કોણ માપક તરીકે ઓળખવું જોઈએ. પરંતુ એની પર 0° લઈને 180° માપ સુધીના અંકો દર્શાવેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વચ્ચે તમે જોઈ શકો ને તો 90° માપ દર્શાવેલા હોય છે. હવે અહીં જોજો કે જ્યારે 90° માપ દર્શાવેલા હોય છે ને, ત્યારે વચ્ચે એની આગળ આવી રીતના લાઈનો દોરેલી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારા આ એક અર્ધ વર્તુળ છે, જ્યારે આવા બે અર્ધ વર્તુળ ભેગા થાય છે ત્યારે શું બને છે? વર્તુળ બને છે. શું બને છે? એક વર્તુળ બને છે. અત્યારે તમારું આ અર્ધ વર્તુળ છે, તેની પર 180° માપ સુધીના અંકો છે. તો તમે જો અહીં બે અર્ધ વર્તુળ ભેગા કરો, એટલે કે 180° આ અર્ધ વર્તુળ અને 180° આ બીજું અર્ધ વર્તુળ, આ રીતે 180° જો બે અર્ધ વર્તુળ ભેગા થાય તો તમારું આખું પૂરેપૂરું વર્તુળ કેટલા અંશ માપનું હશે? તો જુઓ, અહીં 180 બે વખત છે, તેને હું બે વખત ગુણીશ, એટલે કે 2 વડે ગુણીશ. ચાલો, 2ને 0 સાથે ગુણતા 0, 2 8 16, 6 વડી પડી 1, 2 1 2 ને 1 3. જુઓ, 360 આવ્યો, એટલે તમારું આ પૂરેપૂરું આખું વર્તુળ કેટલા અંશ માપનું થયું? 360° માપનો થયું. હવે વિદ્યાર્થી મિત્રો, કે જુઓ, આ અર્ધ વર્તુળ બે ભેગા છે, હું આ એક અર્ધ વર્તુળની અંદર, આ એક અર્ધ વર્તુળની અંદર હું વચ્ચે બે સરખા, આ એક અર્ધ વર્તુળ છે તે અર્ધ વર્તુળની અંદર હું બે સરખા ભાગ કરવા છે, તો મારે શું કરવું પડે? તો ચાલો પહેલાં એક ઉદાહરણ આપું છું. જુઓ, આ એક સફરજન છે, આ સફરજનના મારે બે સરખા ભાગ કરવા છે અથવા તો મારે એનો અડધો ભાગ જોઈએ છે, તો મારે શું કરવું પડે? આને વચ્ચેથી કટિંગ કરવું પડે. હા, પછી હવે એના સરખા ભાગ થયા છે, એના અડધા અડધા ભાગોમાં વહેંચાઈ ગયું છે. હા, તો એના મેં કેટલા ભાગ કર્યા ત્યારે તે અડધા અડધા ભાગોમાં વહેંચાયું? એના મેં 1 અને 2,
બે ભાગ પાડ્યા ત્યારે તે અડધા અડધા ભાગોમાં વહેંચાયું. એટલે કે એક વસ્તુના જ્યારે બે ભાગ પાડીએ છીએ ત્યારે તે અડધા અડધા ભાગમાં વહેંચાય છે. તેવી રીતના જ આ અર્ધ વર્તુળના જો મારે બે સરખા ભાગ પાડવા હોય, અર્ધ વર્તુળના અડધો ભાગ પાડવો હોય તો મારે શું કરવું પડે? તો આ અર્ધ વર્તુળનો અડધો ભાગ જો મારે જોઈતો હોય તો આ અર્ધ વર્તુળના બે સરખા ભાગ પાડવા પડે. તો આના બે સરખા ભાગ પાડવા હોય તો શું કરવું પડે? તો તમે અહીં જોઈ શકો છો કે અહીં 90° દર્શાવેલા છે. તો અહીં જે 90° છે ત્યાંથી મારે બે સરખી લાઈન, એક સરખી લાઈન દોરીને બે ખૂણાઓ બનાવવા પડે. જુઓ અહીં અહીં 0°થી લઈને 90° સુધી અને 90°થી લઈને 180° માપ સુધી આ રીતે બે સરખા ભાગ કરવા પડે. તમે કહો છો કે ટીચર આ કઈ રીતે? તો પહેલાં જુઓ કુલ આપણું અર્ધ વર્તુળ કેટલાનું છે? 180° માપનું. કેટલા માપનું છે? 180° માપનું છે. તો જુઓ અર્ધ વર્તુળના બે સરખા ભાગ કરવા, અર્ધ વર્તુળના બે સરખા ભાગ, તો શું કરવું પડે? તો અર્ધ વર્તુળના બે સરખા ભાગ કરવા હોય તો આ 180 જે છે આખું અર્ધ વર્તુળ તેને બે ભાગ પાડવા હોય તો બે વડે ભાગવા પડે, તો આને બે વડે ભાગવા પડે. એટલે આપણે શું મળશે? તો 180ને બે વડે ભાગીએ ને તો આ રીતે બને 180/2. ચાલો અહીં એક છે એટલે ચાલશે નહીં ભાગ, એટલે બે અંકો લેવા પડશે એટલે 18 લેવા પડશે. હવે બેનો ઘડીયો બોલવાનો, 18 આવે ત્યાં સુધી 2 9 18. ઓકે, આવી ગયા 0 0. હવે આ 0 વધ્યું એને પહેલાં ઉપર ચરાવવાનું અને પછી નીચે ઉતારવાનું, એટલે કે 90 મળ્યા આપણે. શું મળ્યું? 90°માં 180ના બે સરખા ભાગ 90° મળે છે. એટલે કે આના બે સરખા ભાગ પાડીએ અર્ધ વર્તુળના તો 90° મળે છે. જુઓ અહીં 90° પડી ગયા. હવે જ્યારે 90° બને છે ત્યારે તે કયો ખૂણો બનાવે છે? જુઓ તો જુઓ આગળ શીખી ગયા છો કે જ્યારે L આકાર જેવો ખૂણો બનાવે ત્યારે તેને કાટકોણ કહીશું, અને જો તે L આકાર કરતાં નાનો બનાવે ત્યારે તેને કાટકોણથી નાનો ખૂણો કહીશું. હવે જો તે L આકાર કરતાં મોટો ખૂણો બનાવે તો તેને આપણે કાટકોણથી મોટો ખૂણો કહીશું. અહીં L આકારનો ખૂણો બનાવે છે, જુઓ તો શું કહેવાશે? આને કાટકોણ કહેવાશે. હા, કાટકોણ કહેવાશે, કારણ કે તે L આકારનો ખૂણો બનાવે છે અને તે 90° માપ દર્શાવે છે. કાટકોણ હંમેશા 90° જ માપ દર્શાવે છે. કાટકોણનું ફક્ત એક જ માપ છે, કાટકોણનું ફક્ત એક જ માપ છે, અને તે કયું છે? તો 90°નું. બીજું કોઈ માપ કાટકોણનું નથી. હવે તમને એમ થતું હશે કે ટીચર અંશ માપ બોલો છો, અંશ માપ શું છે? તો જ્યારે આપણે આ અંકો લખીએ છીએ, અમે 90 લખ્યા છે, એની પર જે આ નાનું 0 પાડ્યું છે અને વચ્ચે ખાલી જગ્યા રવા જ દીધી છે, એ આ 0 જે નાનું પાડ્યું ને અંકની ઉપર, એને અંશ માપ બોલાય. એને સંકેતમાં અંશ માપ આવી રીતના દર્શાવે અને લખાય આવી રીતના અંશ માપ. પરંતુ એને સંકેતમાં 90° બહુ બોલવું છે ને લખવું હોય તો આવી રીતના 90°માં. સમજ પડી? તો બે સરખા ભાગ કરતા આ બાજુ તો 90° મળે છે, પણ તમે આ બાજુ જોયું તો આ બાજુ પણ L આકારનો ખૂણો બનાવે છે, એટલે આ બાજુ પણ 90° માપ મળે છે. એટલે 2 90 90 ભેગા થઈને 180નું વર્તુળ તમારું, 180નું અર્ધ વર્તુળ તમારું પૂર્ણ થયું. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો કે બે અર્ધ વર્તુળ આપણે જ્યારે ભેગા કરીએ છીએ અને તેની વચ્ચે હું બે સરખા ભાગ કરી દઉં છું, એટલે 4 ભાગ બનશે ને આપણે. આ એક અર્ધ વર્તુળના બે ભાગ અને બીજા અર્ધ વર્તુળના બે ભાગ, એટલે કુલ કેટલા ભાગ બન્યા? 4 ભાગ. જોજો ને, હવે આ જોજો કયા અંશનો ખૂણો દર્શાવે છે? આ L આકારમાં દેખાય છે, એટલે પહેલો 90° ખૂણો બનાવે છે. જો અહીં પણ L આકાર દેખાય છે, એટલે બીજો પણ 90° ખૂણો બનાવે છે. અહીં પણ L આકાર દેખાય છે, એટલે ત્રીજો 90° ખૂણો બનાવે છે. અહીં પણ L આકાર દેખાય છે, જોઈ શકો છો, એટલે આ પણ 90° ખૂણો બનાવે છે. એટલે આપણું આ અર્ધ વર્તુળ જ્યારે
આપણું અર્ધ વર્તુળ જ્યારે હોય છે ત્યારે અર્ધ વર્તુળમાં 2 નિયમ અંશના ખૂણા બને છે, પણ જ્યારે આખું વર્તુળ બને છે ત્યારે આખું વર્તુળ 4 નિયમ અંશના ખૂણાઓ બનાવે છે. એટલે 9 9 9 9 નેવું કેટલી વખત છે? 4 વખત. એટલે 90 અંશને જ્યારે આપણે 4 વખત ગુણીએ તો 9 6 36 એટલે 360 અંશમાં આપણું અર્ધ આખું વર્તુળ બને છે. કેટલું વર્તુળ બને છે? 360 અંશમાં આપણું આખું વર્તુળ બને છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્તુળમાં બનતા અંશમાપ વિશે શીખીશું. ત્યાં સુધી આવજો.